नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे अभ्यास करीशुं धोरण 6 विषय संस्कृत, जेमां पाठ 3 लेखन विषे आपणे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, तमे तमारुं पाठ्यपुस्तक साथे राखीने बेसजो तथा तमारी नोटबुक पण राखजो, एटले जे अहींया हुं लखावुं ए तमारे तमारी नोटबुकमां लखवानुं रहेशे। हवे लेखन पाठ शुरू करता पहेला आपणे एक सरस मजानो वीडियो જોઈશું। તૃતીયઃ પાઠઃ લેખનમ્। વર્ણાઃ મૂળાક્ષરો। વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે। આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે, જેથી તેમનો પરિચય કેળવવો મુશ્કેલ નથી। અહીં આપણે કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે તે સમજીએ। મૂળાક્ષરો ગ, ધ, છ, લ, ચ, જ, ય, જ્ઞ, ટ, ઠ, ઢ, દ, પ, શ, ફ, અણ, વ, બ, ક, ક્ષ, ર, સ, શ, ખ, ય, થ, મ, ભ, ડ, અંગ, જ, હ, ત, ન, ગ, ત્ર, અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, એ, ઐ, રુ। આગળના તાસ પર જાઓ। તો વિદ્યાર્થી મિત્રો, તમે સુંદર વિડીયો જોયો, હવે આપણે આનો અભ્યાસ કરીશું। તો તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો અને એમાં પાના નંબર 10 તેના ઉપર પાઠ 3 લેખનમ આપેલો છે તેમાં જુઓ। સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે।
આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે, એટલે કે આપણી માતૃભાષા જે ગુજરાતી છે એના ઉપર શિરોરેખા દોરવામાં આવતી નથી, જેથી તેનો પરિચય કેળવવો મુશ્કેલ નથી. કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડી ભિન્નતા જોવા મળે છે તે સમજીએ. એટલે કે અમુક એવા મૂળાક્ષરો અહીંયા છે કે જેમાં થોડી ભિન્નતા, એટલે કે થોડું જુદાપણું આપણને જોવા મળે છે, તો આપણે એ મૂળાક્ષરો લખીશું. તમે તમારી નોટબુકમાં એ મૂળાક્ષરો લખજો.
અને ધ્રુત. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે મૂળાક્ષરો લખ્યા, તેમાં આપણને થોડી થોડી ભિન્નતા જે જોવા મળે છે એ આ મૂળાક્ષરોમાં આપણે જોઈ. હવે આપણે તેના વિશે થોડા પ્રશ્નોના જવાબ લખીશું જે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. નીચેના પ્રશ્નના જવાબ આપ. જવાબ એ, સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો સંસ્કૃત ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે. જવાબ લખીએ, સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. પ્રશ્ન બે, ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? પ્રશ્ન બે, ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? તો ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? દેવનાગરી. જવાબ લખીએ, ગુજરાતી ભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી આવી છે. આગળ પ્રશ્ન ત્રણ, શિરોરેખાને બાદ કરતા કઈ ભાષાના કેટલા મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે? પ્રશ્ન ત્રણ,
શિરો રેખાને બાર કઈ ભાષાના કેટલા ખોરાક સરો દેવનાગરી લિપિની જેમ લખાય છે તો જવાબ આવશે ગુજરાત શિરો રેખાને બાદ કરતા ગુજરાતી ભાષાના કેટલા મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે પ્રશ્ન ચાર સંસ્કૃત ભાષામાં પ્રશ્ન ચાર સંસ્કૃત કેટલા સ્વર કેટલા સ્વર અને કેટલા વ્યંજનો છે સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજનો છે તો સંસ્કૃત ભાષામાં તેર સ્વરો અને તેત્રીસ વ્યંજનો છે પ્રશ્ન પાંચ કેટલા મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે તો સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે તો ભિન્નતા એટલે જુદા પણ જોવા મળે છે લખો જવાબ સંસ્કૃત ભાષાના કેટલા
મૂળાક્ષરોના વળાંકોમાં થોડી ભિન્નતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં તમે લખ્યા. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં પ્રશ્ન એ, નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો. એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે તે તમારી સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખવાના છે. પછી એ જ રીતે પ્રશ્ન બે, નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરો, તે પણ તમારે સુંદર અક્ષરે લખવાનું રહેશે. આગળ પ્રશ્ન 3, નીચેના વાક્યનું અનુલેખન કરો. આ નીચે જે વાક્યો આપેલા છે એને પણ તમારે સુંદર અક્ષરે લખવાના છે. એટલે કે આપણે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 તમારે તમારા ગૃહકાર્યમાં લખવાનો રહેશે. આભાર.